મિત્રો નવા વાક્યો જો તમારે બનાવવા હોય સૌથી વધારે તકલીફ શું પડે છે ઇંગ્લિશમાં આપણને શબ્દો નથી આવડતા શબ્દો નથી મળતા તો આજે આપણે લોકો જોઈશું સૌથી પહેલાં તો કે આ બધા શબ્દો છે એનો ઉપયોગ કરીને વાક્ય બનાવવું છે કે મારી બહેન પાસે સુંદર ઢીંગલી છે આનું વાક્ય કઈ રીતે બને હવે આ એક છે કે તેના ભાઈ પાસે એક સુંદર રમકડું છે શબ્દો કયા જોઈશે એ શીખી લઈશું પછી વાક્ય બનાવીશું તમારે કેવું છે તારી પાસે મારી સોય છે આનું ઇંગ્લિશ શબ્દો જોઈને બનાવી લઈશું અમારી પાસે નવી ચોપડીઓ છે ગોવિંદ પાસે મારી ચોપડી છે શબ્દો જોઈને વાક્ય બનાવીશું પક્ષીઓને પાંખો હોય છે ચાંચ હોય છે શબ્દો શીખીને વાક્ય બનાવીશું કૂતરાને પૂંછડી હોય છે ગાયને શિંગડા હોય છે હાથીને સૂંડ હોય છે આ બધા જ વાક્યો બનાવવા માટે શબ્દો પહેલાં આવડવા જરૂરી છે તો આ બધું જ આજે આપણે સમજીશું ચોક્કસથી તમારે વિડીયો પૂરો જોવાનું છે તો હું તમને કાયમ કહું છું ઇંગ્લિશ બોલવા માટે સૌથી પહેલાં તમારે શું કરવું પડે મિત્રો લખવું પડે જ્યારે લખશો ત્યારે ખબર પડશે કે કેટલું આપણને આવડ્યું ભૂલ પડશે ચોક્કસથી પડશે ટેન્શન નહીં લેવાનું ભૂલ પડે તો જ આવડે તો મારી સાથે સાથે શબ્દો વાક્યો બોલીને યાદ કરો સો ટકા તમને આવડશે કેમ નહીં આવડે તો સૌથી પહેલાં શબ્દો જોઈ લઈએ તમારે કેવું છે હું તો હું માટે ઇંગ્લિશમાં આપણે લખીશું આઈ શું લખશો આઈ અને ઉચ્ચાર અહીંયા લખી દઉં છું આઈ આઈ એટલે હું તમારે કેવું છે મારું મારી મારો આના માટે ઇંગ્લિશમાં આપણે લખીશું માય શું લખશો માય તો આનો ઉચ્ચાર આપણે લખી દઈએ છીએ માય ખૂબ જ સાદા સિમ્પલ વાક્યો છે નાના નાના પણ બહુ બધું શીખવા મળશે લખતા રહેશો માય એટલે મારું ચાલો તમારે કેવું છે મારી બહેન તમે લખશો માય સિસ્ટર શું લખશો માય

ડોલ ડોલ નો સ્પેલિંગ ખાસ યાદ રાખજો ડીઓ ડબલ એલ આપણે લખીશું ડોલ ડ અને લ એટલે ઢીંગલી તો જો આટલા શબ્દો તમને આવડતા હોય ચોક્કસથી નીચેનું વાક્ય આપણને આવડવું જોઈએ તમારે કેવું છે મારી બહેન પાસે તો સૌથી પહેલા આપણે લખીશું માય સિસ્ટર મારી બહેન માય સિસ્ટર હવે જુઓ ઇંગ્લિશમાં ખાસ યાદ રાખવાનું છે

માય સિસ્ટર હેઝ અ બ્યુટિફુલ જો અમુકતા ના આવડે ટેન્શન ના લો આટલું લખી દો માય સિસ્ટર હેઝ અ બ્યુટિફુલ પહેલું વાક્ય છે લખી લેવું પડે માય સિસ્ટર હેઝ અ ડોલ મારી બહેન જોડે શું છે એક સુંદર ઢીંગલી છે એ રીતનું વાક્ય છે જો એક વાક્ય તમારે આવું પણ બનાવવાનું છે કમેન્ટમાં લખશો કે મારા ભાઈ જોડે એક મસ્ત મજાની સરસ કાર છે બરાબર છે કાર ગાડી છે કમેન્ટમાં લખી લેશો ચલો નેક્સ્ટ વાક્ય છે તે તે એટલે આપણે એના માટે વાપરીશું હી વાપરી શકાય છોકરો હોય તો તે છોકરી હોય તો શી વાપરી શકાય અને કોઈ પણ પ્રાણી હોય વસ્તુ હોય બરાબર ને એના માટે ઇંગ્લિશમાં શું વપરાય છે ઇટ વપરાય છે તો આ ત્રણ શબ્દો યાદ રાખવા પડે હી શી અને ઇટ ત્રણેને આપણે તે કહી શકીએ ગુજરાતીમાં તે કહીશું તેનો તેનું બરાબર છે તેનો જો છોકરો હોય તેનો તેનું આપણે હિઝ કહીશું છોકરી હોય તો આપણે એને હર કહીશું અને કોઈ વસ્તુનું હોય પ્રાણીનું હોય તો આપણે એને ઇટ્સ કહીશું તો આ ત્રણેય શબ્દો ખબર હોવી જોઈએ હિઝ તેનું છોકરાનું હર છોકરીનું અને ઇટ્સ એટલે કે તે પ્રાણીનું કે વસ્તુનું એના માટે આ ત્રણેય શબ્દો વપરાય છે ચલો તેનો ભાઈ તેનો ભાઈ એટલે કે છોકરો છે એ છોકરાનો ભાઈ આપણે લખીશું હિઝ બ્રધર હિઝ બ્રધર તેનો ભાઈ કોઈ છોકરી છે એનો ભાઈ છે ધારો કે તમારે કેવું છે કે મીનાનો ભાઈ તો મીના છોકરી છે આપણે એને શું કહીશું હર એટલે કે તેનો અને ભાઈ એટલે બ્રધર હર બ્રધર બરાબર છે હિઝ બ્રધર એટલે તે છોકરાનો ભાઈ હર બ્રધર તે છોકરીનો ભાઈ ચલો રમકડું આના માટે ઇંગ્લિશમાં કયો શબ્દ વપરાય છે મિત્રો એ શબ્દ છે ટોય કયો શબ્દ છે टॉय हम लखी दी है टॉय एट रमकड़ू तो भाई पास एक सुंदर रमकड़ू तब लक्ष मैं धारो किएक एक सुंदर रमकड़ू है तो भाई पे ते लखशो हिज तेना भाई एटले ब्रधर हिज ब्रधर भाई हिज ब्रधर है हिज ब्रधर जुओ छोकर છોકરો એટલે હી એની સાથે શું વપરાય હેઝ વપરાય છે હીઝ બ્રધર હેઝ અ બ્યુટિફુલ ટોય હીઝ બ્રધર હેઝ અ બ્યુટિફુલ ટોય એના ભાઈ પાસે સુંદર રમકડું છે ચલો કોઈ છોકરી છે ને એ છોકરીના ભાઈ પાસે સુંદર રમકડું છે તો આની જગ્યાએ તમે શું લખશો હર લખશો હર બ્રધર એ છોકરીનો ભાઈ હવે છોકરીનો ભાઈ હી છે સાથે શું વપરાય છે હેઝ વપરાય છે તો આ બંને વાક્યો આ રીતે બનશે નેક્સ્ટ વાક્ય છે મારી પાસે એક ચપ્પુ છે ચપ્પુ છે કે છરી છે એના માટે ઇંગ્લિશમાં કયો શબ્દ છે નાઇફ કે એન આઈ એફ ઇ ઉચ્ચાર અહીંયા લખી દઉં છું અને ઉચ્ચાર છે નાઇફ નાઈફ એટલે ચાકુ હવે મારી પાસે ચાકુ છે સૌથી પહેલાં મારી પાસે તમે કહેશો આઈ હેવ મારી પાસે શું છે આઈ હેવ અ નાઇફ આઈ હેવ અ નાઇફ મારી પાસે ચાકુ છે વાક્ય જોઈ શકો છો આઈ હેવ અ નાઇફ મારી પાસે એક ચપ્પુ છે તમારે કેવું છે મારી પાસે એક ધારદાર ચપ્પુ છે ધારદાર અણીવાળું એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે શાર્પ કયો શબ્દ છે શાર્પ અહીંયા જોઈ શકો છો શાર્પ એટલે કે અણીદાર બરાબર છે શાર્પ શબ્દ વાપરીશું નેક્સ્ટ વાક્ય છે તારી પાસે તારી પાસે તમે શું લખશો યુ હેવ યુ હેવ જોઈ શકો છો આનો ઉચ્ચાર છે હેવ યુ હેવ હવે મારી સોય મારી સોય એટલે આપણે લખીશું માય અને સોય ને ઇંગ્લિશમાં કહેવાય છે નીડલ શબ્દ કયો છે નીડલ ઉચ્ચાર અહીંયા લખી દઉં છું નીડલ તારી પાસે મારી સોય છે તારી પાસે એટલે આપણે લખીશું યુ હેવ યુ હેવ શું છે માય નીડલ યુ હેવ માય નીડલ બોલો યુ હેવ માય નીડલ તારી પાસે મારી સોય છે ચોક્કસથી વાક્ય આવડવું જોઈએ નેક્સ્ટ વાક્ય છે તમારે કેવું છે ચોપડીઓ ચોપડીને ઇંગ્લિશમાં કહેવાય છે બુક અને જો બહુ બધી ચોપડીઓ હોય તમે લખશો બુક્સ બુક્સ ચોપડીઓ બહુ વચન છે ચોપડીઓ તમારે કેવું છે નવી ચોપડીઓ તો આગળ શબ્દ આવશે ન્યૂ અને પાછળ મૂકવું પડશે ન્યૂ બુક્સ બહુ બધી છે ન્યૂ બુક્સ નવી ચોપડીઓ તો આ શબ્દ આવડવો જોઈએ હવે અમારી પાસે નવી ચોપડીઓ છે વાક્ય જો અમારી પાસે નવી ચોપડીઓ છે તમે કહેશો અમારી પાસે એટલે વી હેવ ખાસ યાદ રાખવાનું છે હી શી ઇટ જો હોય હી શી અને ઇટ આની સાથે હેઝ વપરાય છે હેઝ બીજા બધા સાથે હેવ વપરાય છે અમારી પાસે નવી ચોપડીઓ છે તમે કહેશો વી હેવ વી હેવ ન્યૂ બુક્સ બહુ બધી પુસ્તકો છે વી હેવ ન્યૂ બુક્સ નવી ચોપડીઓ છે તમારે કેવું છે ગોવિંદ ગોવિંદ એને હી કહી શકાય હી સાથે શું વપરાય છે હેઝ વપરાય છે ગોવિંદ પાસે મારી ચોપડી છે એક જ છે ગોવિંદ હેઝ માય બુક ગોવિંદ હેઝ માય બુક ગોવિંદ પાસે મારી ચોપડી છે છોકરો છે એક જ છોકરો છે હી એટલે હેઝ વપરાશે નેક્સ્ટ વાક્ય તમે જોઈ શકો છો ઘણાને ઘણા આવા વાક્યો લખવા હોય ને પક્ષીઓને પાંખો હોય છે ચાંચ હોય છે પૂંછડી શિંગડા સૂંઢ તો આ બધા શબ્દો પહેલા આવડવા જોઈએ પાંખો પક્ષીની પાંખો આના માટે ઇંગ્લિશમાં કયો શબ્દ છે શબ્દ છે વિંગ્સ કયો શબ્દ છે વિંગ્સ અહીંયા ઉચ્ચાર લખી દઉં છું વિંગ્સ બહુ વચન છે ગ આવશે અડધો વિંગ્સ નેક્સ્ટ શબ્દ કહ્યું છે ચાંચ ચાંચ ને ઇંગ્લિશમાં કહેવાય છે ઇંગ્લિશમાં શબ્દ છે બી આઈ આરડી બર્ડ અને બીડ નહીં કહેતા આનો ઉચ્ચાર છે બર્ડ બર્ડ એટલે પક્ષીને બહુ બધા હોય બહુવચન બર્ડ્સ થશે બર્ડ તો અહીંયા લખી દઈએ પક્ષીઓ બર્ડ્સ તો જો આ શબ્દો આવડતા હોય તો તમને ચોક્કસથી વાક્ય આવડશે ચલો પક્ષીઓને પાંખો હોય છે સૌથી પહેલા તો બર્ડ બહુવચન છે બર્ડ્સ બર્ડ્સ બહુવચન છે એટલે એને આપણે એક જ પક્ષી હોય તો ઈટ કહેવાય પણ બહુવચન છે એટલે શું થઈ ગયું ધ્યે થઈ ગયું ધ્યે સાથે શું વપરાય હેવ વપરાય છે બરાબર છે તો બર્ડ્સની સાથે તમારે વાપરવું પડશે હેવ બર્ડ્સ હેવ

એની સાથે શું વપરાય હેઝ વપરાય છે એ બર્ડ હેઝ અ બિક આ રીતે વાક્ય વપરાશે પક્ષીને ચાંચ હોય છે અ બર્ડ હેઝ અ બિક આ રીતે વાક્ય બનશે એક જ પક્ષી હોય તો ચલો પૂંછડી પૂંછડીને ઇંગ્લિશમાં શું કહેવાય છે ટેલ શબ્દ કયો છે ટેલ આપણે આને કહીશું T E L ટેલ ટેલ એટલે પૂંછડી ચલો કૂતરાને પૂંછડી હોય છે હવે જો એક જ કૂતરું છે તમે લખશો કૂતરાને પૂંછડી હોય છે જુઓ કૂતરો એટલે એક જ કૂતરો છે એટ કહેવાય જોડે હેઝ વપરાશે નેક્સ્ટ શિંગડા શિંગડાને ઇંગ્લિશમાં શું કહેવાય એને ઇંગ્લિશમાં કહેવાય છે હોર્ન એચ ઓર એન આને કહેવાય છે હોર્ન આપણે લખીશું હોર્ન હોર્ન એટલે શિંગડા ચલો ગાયને શિંગડા બહુ વચન છે તો ની જગ્યાએ તમારે એસ મૂકવો પડશે હોર્ન્સ બે શિંગડા હોય છે બરાબર છે ગાયને શિંગડા હોય છે એક જ ગાય છે તો આપણે લખીશું અકાઉ હેઝ અકાઉ હેઝ શું આવશે બે શીંગડા હોય છે સૂંડ ને ઇંગ્લિશમાં શું કહેવાય છે ટ્રંક કયો શબ્દ છે ટ્રંક લખી લેશો આ શબ્દ ટ્રંક ટ્રંક મોટો પટારો હોય ને એને પણ ઇંગ્લિશમાં શું કહેવાય પેટીને પણ ટ્રંક કહેવાતું હોય છે તો ટ્રંક એટલે સુંડ હાથી ને હોય છે તમે લખશો એન એલિફન્ટ એન એલિફન્ટ હવે જુઓ એક જ હાથી છે એટલે હેઝ મૂકવું પડશે એન એલિફન્ટ હેઝ અ ટ્રંક એન એલિફન્ટ હેઝ અ ટ્રંક હાથીને શું હોય છે હાથીને સૂંડ હોય છે તો આ બધા વાક્યો છે શબ્દો નવા નવા છે ચોક્કસથી લખતા રહેશો નેક્સ્ટ વાક્ય છે પરીક્ષા પરીક્ષાને ઇંગ્લિશમાં કહેવાય છે એક્ઝામ અથવા બીજો પણ એક શબ્દ છે ટેસ્ટ બંને શબ્દો વાપરી શકાય છે ટેસ્ટ અને એક્ઝામ વાપરી શકાય પરીક્ષા ચાન્સ છે એક મોકો છે તો આ બધા શબ્દો યાદ હોવા જોઈએ મોકો અને પરીક્ષા તે લોકોને કાલે પરીક્ષા છે તે લોકો એટલે આપણે કહીશું ધે જોડે હેવ વપરાશે ધે હેવ એક્ઝામ હવે જુઓ એક્ઝામ જે છે ને એક્ઝામ આ મોટા ભાગે બહુવચનમાં જ વપરાતું હોય છે ખાસ યાદ રાખજો ઇંગ્લિશમાં આપણે લખીશું એક્ઝામ્સ દે હેવ એક્ઝામ્સ ટુમોરો દે હેવ એક્ઝામ્સ ટુમોરો એ લોકોને કાલે પરીક્ષા છે ભલે એક જ પરીક્ષા છે પણ એક્ઝામ્સ લખાતું હોય છે દે હેવ એક્ઝામ્સ ટુમોરો ચલો આગળ જોઈ શકો છો કે તારી પાસે એક મોકો છે તમે કહેશો યુ હેવ તારી પાસે યુ હેવ અ ચાન્સ યુ હેવ અ ચાન્સ તારી પાસે મોકો છે ને એ લોકોને કાલે પરીક્ષા છે દે હેવ એક્ઝામ્સ ટુમોરો જેનો છેલ્લો વાક્ય છે તમારે કેવું છે કે જેમ કે છોકરાઓ વાક્ય કહેવું છે કે સારા છોકરાઓ માતા પિતાને માન આપે છે તમે કહેશો છોકરાઓ એટલે આપણે વાપરીશું બોઇઝ સારા છોકરાઓ તમે કહેશો ગુડ બોઇઝ ગુડ બોઇઝ એટલે કે સારા છોકરાઓ ગુડ બોઇઝ બરાબર છે માતા પિતા માતા માટે ઇંગ્લિશમાં કયો શબ્દ છે માતા પિતા બંને જો માતાને આપણે મધર કહીશું બરાબર છે પિતાને ફાધર કહીશું પણ બંને માતા પિતા જોડે તમારે કહેવું છે તમે કહેશો પેરેન્ટ્સ ઉચ્ચાર અહીંયા લખી દઉં છું ઉચ્ચાર થશે પે રન્ટ અને જોડે સ મૂકવાનું છે પેરેન્ટ્સ પેરેન્ટ્સ એટલે માતા પિતા અને નેક્સ્ટ શબ્દ છે માન આપવું માન આપવું એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે રિસ્પેક્ટ રિસ્પેક્ટ કરવું કોઈને એટલે માન આપવું કે રિસ્પેક્ટ આપો બોલો રિસ્પેક્ટ રિસ્પેક્ટ માન આપવું બાકી છે કે સારા છોકરાઓ તેમના માતા પિતાને માન આપે છે તમે કહેશો ગુડ ગુડ હવે જુઓ છોકરાઓ એક બીજો શબ્દ છે છોકરાઓ હવે છોકરાઓ એટલે આપણે એ અર્થમાં લઈએ છીએ કે બાળકો બાળકો છોકરાઓ પણ હોઈ શકે છોકરીઓ પણ હોઈ શકે તો એ અર્થમાં એમના માટે બીજો શબ્દ વપરાય છે એ છે કિડ્સ કિડ્સ એટલે બધા બાળકો આવી ગયા છોકરાઓ છોકરીઓ બધા આવી ગયા તમે કહેશો ગુડ કિડ્સ સારા બાળકો ગુડ કિડ્સ બહુ વચન છે એટલે આપણે આને હી નહીં કહી શકીએ ધ્યેય આવશે ગુડ કિડ્સ શું કરે છે રિસ્પેક્ટ ગુડ કિડ્સ રિસ્પેક્ટ એ લોકોના ધ્યેય છે તો એ લોકોના એટલે થશે ધ્યેયર ગુડ કિડ્સ રિસ્પેક્ટ ધેયર પેરેન્ટ સારા છોકરાઓ એમના માતા પિતાને માન આપે છે તો આ બધા જ વાક્યો અને શબ્દો ચોક્કસથી તમને આવડી ગયા હશે આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો ચોક્કસથી લાઈક કરશો અને ચેનલમાં જો નવા હોય સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા થેન્કસ ફોર વોચિંગ